આ તરફ વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક આખું લોકર ઉઠાવી ગયા. વડોદરાના ભાયલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. ભાયલીમાં મોનાલિસામાં લેકવ્યુમાં ગેંગ ત્રાટકી હતી. અડધી રાત્રે ગેંગના સભ્યોએ સોસાયટીમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગના 5 સભ્યો મોનાલિસા લેકવ્યુ સોસાયટીમાં દિવાલો કૂદી ઘૂસ્યા હતા. એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ઘરમાં તસ્કરોએ ત્રાટકી આખી આખું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 5 શખ્સો એક બાદ એક દિવાલ કૂદી સોસાયટીમાં પ્રવેશે છે, બાદમાં બંધ મકાનમાં પહોંચે છે. જે 2 ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા હતા તે ઘરને નિશાન બનાવે છે. ઘરના દરવાજા પર લાગેલું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો લોકડનું આખું લોકર માથા ઉપર ઉચકી ફરાર થઈ જાય છે. ત્યારે જ ચોર ગેંગનો ભાંડો ફૂટી જાય છે. સોસાયટીમાં ઘૂસી હોવાની જાણકારી સિક્યુરિટીને મળતા ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવે છે. ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડે છે, પરંતુ ચોર ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે. જ્યારે એક ચોર માથા પર લોકર લઈને ભાગે છે, બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા. આ રીતે ચોર લોકર લઈને ભાગી છૂટવામાં સફળ થયા. અમદાવાદમાં જાહેરમાં પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ, ચરીના ઘા મારી રસ્તા કર્યા લોહીલુહાણ. આગને 3 દિવસ બાદ પણ લોકોનો મૃતદેહ નથી મળતો, પરિવારજનોએ હોબાળો મચાવ્યો. રાજકોટમાં આગ કાંડને 3-3 દિવસ થઈ ગયા, છતાં હજુ અનેક પરિવારોને તેના કાળજાના કટકાના મૃતદેહ મળ્યા નથી. 3-3 દિવસથી મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મળે તેની રાહ જોઈને બેઠા છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના ગુજરી ગયેલા સ્વજનોની જાણકારી માટે તળવળી રહ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. હવે લોકોની ધીરજ ખૂટી પડી છે. તંત્ર એટલું નિષ્ઠુર થઈ ગયું છે કે મૃતકોના પરિવારજનો સાથે પણ ઉદ્ધતાભર્યું વર્તન કરી રહ્યું છે. પરિવારજનો 3 દિવસથી પરેશાન છે. પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે. 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી. જ્યારે મોટી સંખ્યામાં પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ પણ કરી. કેટલાક લોકોએ પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ કરી. જ્યારે સમગ્ર ઘટનાના 3-3 દિવસ વીત્યા છતાં પોતાના સ્વજનો માટે લોકો આક્રંદ કરી રહ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે રકઝક થઈ હતી, જેમાં મૃતકના પરિજને કહ્યું હતું કે જીવ તો લઈ લીધો, હવે મૃતદેહ તો આપી દો, અમે અહીંયા પૈસા લેવા માટે નથી આવ્યા. બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ઓફિસ પહોંચ્યા હતા અને ઝડપથી મૃતદેહો આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ, 7 અધિકારી પર ગાજ. રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોન આગની ઘટના અંગે તપાસના ધમધમાટ શરૂ થઈ ગયો છે. 32 નિર્દોષોને જીવતા સળગાવી ભડથું કરી દેવાની ઘટનામાં 7 અધિકારીઓ પર ગાજ વરસી છે. ટીઆરપી ગેમિંગ ઝોન આગની ઘટના અંગે મોટી કાર્યવાહી કરતા વહીવટીતંત્રએ 7 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે. આ અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના 2 અધિકારીઓ મરદનીશ ઇજનેર જયદીપ ચૌધરી અને ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે પોલીસ વિભાગના 2 અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એન આર રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી આર પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ માર્ગ અને બાંધકામ વિભાગના 2 અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કુઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર એમ આર સુમાને પણ સજા કરવામાં આવી છે. અધિકારીઓ એનઓસી ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આપતા ચકાસણી વગર જ પોલીસ કમિશનરને મોકલી દીધા. રાજકોટમાં જે ગેમ ઝોનમાં 32 બાળકો રાખ થઈ ગયા તે કયા કારણે થયા તેના મળ્યા પુરાવા, દ્રશ્યો હચમચાવી નાખશે. રાજકોટના આગ કાંડમાં 32 લોકો હોમાયા બાદ ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે, ત્યારે હવે રાજકોટમાં હાફીર બનેલા ગેમ ઝોનમાં કઈ રીતે રાખ થયો તેના પુરાવા મળી આવ્યા. બાળકો કઈ રીતે તડપી તડપીને મરી ગયા તેના દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ આગ કાંડના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. નીચે જ્વલનશીલ સામગ્રી હોવા છતાં કેવી રીતે ઉપર બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, એક તણખું પડતા જ 1 મિનિટમાં વિકરાળ આગ લાગી ગઈ અને વિનાશ સર્જાયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાંજના 5:33 કલાકે ધીરે ધીરે તણખા ચડવાનું શરૂ થાય છે. એક સીડી પર બિલ્ડિંગના કામ દરમિયાન તણખા નીચે પડે છે. માત્ર 1 જ મિનિટમાં તણખાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આગ ઓલવવા માટે ટીઆરપીનો સ્ટાફ જહેમત ઉઠાવતો પણ જોવા મળ્યો. સાંજના 5:35 કલાકના રોજ કર્મચારીઓ દ્વારા અગ્નિશામક સાધનો વડે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી, પરંતુ લાકડાની પ્લાય પર તણખા પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તણખા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઈ ગઈ હતી. રાજકોટ અગ્નિકાંડે હવે રાજકીય આગ પકડી લીધી છે. કોંગ્રેસ ભાજપના સામસામે વાર પલટવાર. રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાએ હવે રાજકીય આગ પકડી લીધી છે. રાજકોટમાં 32 લોકો ભૂંજાયા બાદ નેતાઓએ રાજનીતિ શરૂ કરી દીધી છે. એકબીજા પર વાર પલટવાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસ અને ભાજપ આમને સામે આવી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પૂર્વ મેયર પ્રદીપ ડવના ગેમ ઝોનમાં પડાવેલા ફોટા દર્શાવ્યા. શક્તિસિંહ ગોયલે સવાલ ઉઠાવી આરોપ લગાવ્યો કે અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ ચૂંટાયેલી સરકારનું છે. એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી? આ જ સ્થળે અગાઉ કલેક્ટરે ઓટો એક્સપો ગયા હતા. અગાઉ કમિશનરે પણ ત્યાં ફોટા પડાવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ ત્યાં જતા અને નાના અધિકારીઓ સસ્પેન્ડ કર્યા. તો હવે પૂર્વ મેયર પ્રદીપ દવે પલટવાર કરતા કહ્યું કે દુઃખદ ઘટનામાં રાજકીય રૂટલા ન શેકવા, ફોટા ગેમ ઝોનના નથી, આ ફોટો ઓટો એક્સપોના છે. આયોજકોને હું ઓળખતો પણ નથી.
આ બાજુ સુરત શહેર જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનાવવા તૈયાર છે, ફાયર એનઓસી વગર ધમધમતું. હજુ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની રાખ પણ બુઝાઈ નથી, ત્યાં રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનવા માટે તૈયાર છે. અગ્નિકાંડ બાદ અચાનક જ ઊંઘમાંથી જાગેલા તંત્રએ ગેમ ઝોન પર તવાય બોલાવતા વધુ એક ગેમ ઝોનની બેદરકારી સામે આવી. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટમાં ન્યૂઝ 18ની ટીમે તપાસ કરી તો મહાનગરપાલિકાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો જોવા મળ્યો. ફન બ્લાસ્ટ ખાતે 25 મે 2024ના રોજ ખરીદાયા ફાયર સેફ્ટીના સાધનો. કેટલાક સાધનો અગાઉ 16 જાન્યુઆરીથી 2024 ખરીદાયા હતા. છેલ્લા 2 વર્ષથી ફાયર સાધનો વગર ફન બ્લાસ્ટ ધમધમતું હોવાનું સામે આવ્યું, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ફન બ્લાસ્ટના સંચાલકોએ રાતોરાત ફાયર સેફ્ટીના સાધનો ખરીદ્યા. રાજકોટમાં મોતની આગ બાદ રાજ્યનું સૂતેલું તંત્ર જાગ્યું, ગેમ ઝોનનો પર બોલાવાય તવાય કર્યા સેલ. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટના ગેમ ઝોનમાં 30થી વધુ લોકો ભરતું થયા બાદ સુતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે. મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ કરવાનું ભાન થયું છે. રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા. સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીને પીજેતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી. સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે. આ બાજુ અમદાવાદનું તંત્ર જાગ્યું. અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી. તપાસ બાદ અમદાવાદના 3 ગેમ ઝોન સીલ કરાયા. ગોતામાં ફન ગીટો, ચાંદોડિયાની જોય એન્ડ જોય સીલ કરી દેવામાં આવી. નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરાયું. ઘોડા છૂટ્યા ત્યારે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. શહેરના કુલ 34 ગેમ ઝોનમાં ચકાસણી કરાઈ, જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન છે. 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી, 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું. રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું. શહેરમાં આવેલ શિવ મોલમાં ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો. બારડોલી અને જૂનાગઢમાં પણ તંત્રની બેદરકારીનો પર્દાફાશ, ગેરકાયદે ચાલતા હતા ગેમ ઝોન. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું. બારડોલીના બાબેન સ્થિત હેપ્પી પ્લેનેટ ગેમ ઝોનમાં નિયમ મુજબ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો, તો બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા. જૂનાગઢમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી. જૂનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું. છેલ્લા કેટલાય સમયથી ફાયર એનઓસી વગર ધમધમતું હતું ગેમ ઝોન. હાલ સુરજ મલ્ટીપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરવામાં આવ્યું. આગકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય થયો. ફાયર વિભાગને લઈ ડીઈઓની ટીમે દરેક શાળાની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ફાયર સેફ્ટીના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે નહીં તેની તપાસ કરાશે. એન્ટ્રી એક્ઝિટ અને ફાયરના સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ કરશે. શાળા શરૂ થાય તે પહેલા ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. શાળા શરૂ થયે મોક ડ્રીલ કરાશે. અમદાવાદમાં વાડજની ન્યૂ વિદ્યાવિહાર સ્કૂલમાં ડીઈઓની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. અંબાજીના દાતામાં ચાલુ કારમાં લાગી આગ. અંબાજી દાતા પંથકમાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે આંબાઘાટ પર એક કારમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. અંબાજીથી મહેસાણા તરફ કાર પુરપાટ જઈ રહી હતી, ત્યારે અચાનક જ કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતા કાર ચાલકે કાર રોકી દીધી અને કારમાંથી તમામ લોકો ઉતરી ગયા. એટલી જ વારમાં ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં કાર અગનગોળો બની ગઈ. કાર આખી બળીને ખાખ થઈ ગઈ. કારમાં 2 મુસાફરોના સદનસીબે જીવ બચી ગયા. કાર ચાલકની સમય સૂચકતાને કારણે જાનહાની ટળી હતી. વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ તરફ વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક આખું લોકર ઉઠાવી ગયા. વડોદરાના ભાયલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. ભાયલીમાં મોનાલિસામાં લેકવ્યૂમાં ગેંગ ત્રાટકી હતી. અડધી રાત્રે ગેંગના સભ્યોએ સોસાયટીમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગના 5 સભ્યો મોનાલિસા લેકવ્યૂ સોસાયટીમાં દિવાલો કૂદી ઘૂસ્યા હતા. એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ઘરમાં તસ્કરોએ ત્રાટકી આખી આખું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 5 શખ્સો એક બાદ એક દિવાલ કૂદી સોસાયટીમાં પ્રવેશે છે, બાદમાં બંધ મકાનમાં પહોંચે છે. જે 2 ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા હતા તે ઘરને નિશાન બનાવે છે. ઘરના દરવાજા પર લાગેલું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો લોકડનું આખું લોકર માથા ઉપર ઉચકી ફરાર થઈ જાય છે. ત્યારે જ ચોર ગેંગનો ભાંડો ફૂટી જાય છે. સોસાયટીમાં ઘૂસી હોવાની જાણકારી સિક્યુરિટીને મળતા ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવે છે. ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડે છે, પરંતુ ચોર ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે, જ્યારે એક ચોર માથા પર લોકર લઈને ભાગે છે. બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા. આ રીતે ચોર લોકર લઈને ભાગી છૂટવામાં સફળ થયા. અમદાવાદમાં જાહેરમાં પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ. ચરીના ગા મારી રસ્તા કર્યા લોહીલુહાણ.